હાલમાં ચોરી લૂંટફાટ મારામારી મહિલા પર થતા ગુના પર તાકીદ નજર રાખીને તે ગુના થતા અટકાવવા અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા મહેસાણા જિલ્લાના પોલીસ વડા ડોક્ટર પાર્થરાજ સિંહ દ્વારા સી ટીમ સજ્જ બનાવવામાં આવી છે, જેમાં સી ટીમના પોલીસ કર્મચારીઓને સ્પેશિયલ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન આપવામાં આવ્યું છે તથા અલગથી ડ્રેસ કોડ આપવામાં આવેલો છે, જેના દ્વારા મહેસાણા શહેરમાં તથા જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાસ આ સી ટીમ દ્વારા મહિલાઓનું વિશેષ રક્ષા કવચ પૂરું પાડવામાં આવશે તથા મહિલાઓ પર પણ થતી પરેશાની દૂર કરવામાં તથા તેમની મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવા આ ટીમ કામ કરશે। આ ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવામાં આવશે। વડસમાં પીટીસી કોલેજ ખાતે જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અહીં ઉપસ્થિત તમામ દીકરી તથા મહિલાઓ નારીના કાયદા 181 અભયમ ઘરેલું હિંસા વગેરેની ઝીણવટભરી માહિતી આપી હતી અને સરકારના મહિલાના કાયદાઓનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। ઉચ્ચ લેવલના અધિકારી મેડમ એસપી સાહેબે જે પ્રોગ્રામ બનાવ્યો છે અને એમાં સી ટીમમાં ઇન્ચાર્જ તરીકે મૂકી છે। સી ટીમ અર્થે હું કામ કરીશ સ્ત્રીઓને જાગૃત કરવા, કે જે સ્ત્રીઓ જાણતી છોકરીઓ જાણતી નથી હોતી કે 181 હેલ્પલાઈન કે મહિલાઓના શું કાયદા છે અને મહિલાઓને શું કરવું જોઈએ, કે આવું અમારી સાથે કોઈ કંઈ ક્યાંય પણ શોષણ થાય તો અમારે શું કરવું જોઈએ, તો 181 પર જાણ કરવી જોઈએ, કંટ્રોલમાં જાણ કરવી જોઈએ, 100 નંબર ઉપર ફોન કરીને પોલીસને બોલાવવી જોઈએ, તે બધાની માહિતગાર કરી રહી છું અને સીવી ટીમ અર્થે હું એ રીતના જ કામ કરી રહી છું। એ સિવાય પણ હું સુરક્ષા સેતુ અર્થે પણ કામ કરી રહી છું, એટલે સુરક્ષા સેતુ અર્થે સુરક્ષા એમની કરવા માટેના ઘણા એવા સ્કીમો બહાર પડે કે ઝૂલો પરાટેમાં તૈયાર કરવા, એ બધાના સરકાર માન્ય સેવાઓ છે અને એમાં એમને ફંડ આપવામાં આવે છે, એ ફંડનો લાભ પૂરે લઈ શકે અને એમને કંઈ જરૂર હોય આ બાબતે તો હું પણ અમારા ઉચ્ચ લેવલના અધિકારીને કહી અને પૈસાની મંજૂર કરાવું, એમને ટ્રેનિંગ આપવા માટેની પ્રોસેસ કરું, એટલે મારા બે માં ઇન્ચાર્જ છું, એટલે એ રીતના હું કામ કરી રહી છું કે સુરક્ષા સેતુનું પણ કામ થાય અને સી ટીમનું કામ કરી રહી છું। અત્યારે 7 થી 11 મારે સુરક્ષા સેતુ અર્થે પેટ્રોલિંગ આપવામાં આવી છે અને મને સરકારે આ લાભ લેવાનો પૂરો મોકો આપ્યો છે અને મને ઇન્ટરેસ્ટ પણ છે એમાં, કે ખરેખર દરેક આ સ્કૂલો છે બસ આવા વિલેના જ હોવા જોઈએ। સી ટીમ અંતર્ગત આપે કેટલી સ્કૂલોની મુલાકાત લીધી, કેટલી બહેનો આપે જાગૃત કરી? બરોબર દરરોજ સવારે 7 વાગ્યાથી, જોકે અત્યારના સ્કૂલોના ટાઈમ 10 થી 5 વાગ્યા સુધીનો છે, પરંતુ જ્યાં મને લાગ્યું કે આજે 9:30 છોકરીઓ આવી ગઈ હોય તો હું સ્કૂલોની મુલાકાતો લઉં છું, જેવી કે ગોચારિયા, આંબલિયાસણ, પછી આ વડસમાં ગામ, આજુબાજુના દરેક ગામડાની, જે મારી હદમાં નાગરજ પોસ્ટની હદમાં આવતી તમામ સ્કૂલોની હું મુલાકાત લઉં છું। રિસર્ચ તરફથી આપણે કેવો રિસ્પોન્સ મળ્યો? સ્કૂલો તરફથી તો સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે કે જે સ્કૂલમાં હું જઈશું ત્યાં મને આવકારી છે અને એમને મને એવું કીધું છે કે હજી તમે બીજી સ્કૂલોમાં જાઓ અને તમે આવી પ્રવૃત્તિ કરો, એના માટે બેન અમારી વિનંતી છે, જેથી મને આજે એવું લાગ્યું કે ચલો આ પણ પીટીસી કોલેજ છે અને નર્સિંગ હોમ ને એ બધું ચાલી રહ્યું છે તો હું ત્યાં જઉં અને ત્યાં મારે માહિતી આપી શકું, કારણ કે એવી ઉપરથી ફરમાઈશ હતી અધિકાર જે સ્કૂલોમાં હું ગઈ એ સ્કૂલોના આચાર્ય સ્ત્રીઓ કોલેજ શ્રી સત્સંગી સાકીતામ રામાશ્રમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી હું પ્રિન્સિપલ છું અને આજે બહેને જે અમારા ત્યાં પ્રોગ્રામ કર્યો છે, આ જાગૃતિ અભિયાન ચલાવ્યો છે, ખૂબ જ સરસ છે અને મેં જે બધી માહિતી આપી છે અમારી વિદ્યાર્થિનીઓને બહુ ઉપયોગી થશે। આજે મહેસાણા એસપીએ આજે પ્રોગ્રામ અહીંયા અરેન્જ કરવાનું અને આ સીટીનું જે કામ કાર્યક્રમ રાખ્યો છે એ ખૂબ જ સુંદર છે અને અમે ભવિષ્યમાં પણ જો અમારી સંસ્થામાં આવો કંઈ પ્રોગ્રામ કરવામાં આવશે તો હંમેશા અમે એમને હેલ્પ કરીશું અને અમે આવકારીશું કે અહીંયા પ્રોગ્રામ કરે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।